બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સરકારી આઈટીઆઈમાં પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી મેળાનું થયું આયોજન. સાબરકાંઠા જિલ્લાના યુવાનોને રોજગારી મળી રહે અને ઔદ્યોગિક એકમોને મેન પાવર મળી રહે તેવા હેતુથી શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ નિયામક રોજગાર અને તાલીમ ગાંધીનગર સંચાલિત સરકારી આઈટીઆઈ હિંમતનગર અને પ્રાંતિજ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ મેળો પ્રાંતિજ હાઈવે રોડ નજીક આવેલ સરકારી ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટિટ્યૂટમાં ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવ્યું હતું. ભરતી મેળામાં આવેલ 11 ઔદ્યોગિક એકમોથી આવેલ પ્રતિનિધિઓનું આઈટીઆઈના પ્રિન્સિપાલ એચએલ ચૌધરીએ સ્વાગત કરી આવકાર્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રતિષ્ઠિત 11 જેટલા ઔદ્યોગિક એકમોમાંથી નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પોતાની જરૂરિયાત અને લાયકાત મુજબ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. ભરતી મેળામાં 11 કંપનીઓમાં કુલ 127 જગ્યાઓ માટે આ ભરતી મેળાનું સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરતી મેળામાં સરકારી આઈટીઆઈના પ્રિન્સિપાલ એચએલ ચૌધરી, ફોરમેન જેપી પટેલ, એપ્રેન્ટિસ એડવાઇઝર એમએ આખુંજી, જીઆઈએ આઈટીઆઈના આચાર્ય હેમંતભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી ભરતી મેળાના આયોજનને સફળ બનાવ્યું હતું. આવેલ નોકરીદાતાઓએ ભરતી માટે આવેલ ઉમેદવારોને પોતાની કંપનીઓની માહિતી આપી હતી. 127 જગ્યાઓ માટે 60 જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી થઈ હતી. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.